આપણે જોયું કે વાસ્તવિક વાયુ આદર્શ વર્તણૂકથી વિચલન દર્શાવે છે. એવું શા માટે થાય છે તેનું આપણે કારણ જોઈશું. વાસ્તવિક વાયુ આદર્શ વર્તણૂકથી વિચલન ધરાવે છે. શા માટે તેનું કારણ જોઈશું. કારણ કે વાયુના અણુગતિવાદમાં રજૂ થયેલી પૂર્વધારણાઓમાંથી બે ધારણાઓ યોગ્ય ન હતી. આ બંને ધારણાઓ આપણે અહીં લખીએ. બે ધારણાઓ, એમાંની પહેલી છે વાયુઓના અણુઓ વચ્ચેનું આકર્ષણ નહિવત છે. અણુઓ વચ્ચેનું આકર્ષણ નહિવત છે. અને બીજી ધારણા છે વાયુના કુલ કદની સરખામણીમાં વાયુના અણુનું કદ નહિવત છે. હવે આપણે આ બંને ધારણાઓ ખોટી છે એવું આપણે સાબિત કરીએ. તો ધારો કે પેલી ધારણા સાચી હોય હોય તો અણુઓ એકબીજાની નજીક ક્યારેય ગોઠવેલા ના રહે, કેમ કે અણુઓ વચ્ચે આકર્ષણ નહિવત છે. તો અણુઓ એકબીજાની નજીક ક્યારેય ગોઠવેલા રહેશે નહીં. એટલે કે પરંતુ આપણને ખબર છે કે જો આપણે વાયુને ઠંડુ પાડીએ અથવા તો તેને દબાણ આપીએ તો અણુઓ એકબીજાની નજીક આવે છે અને તે પ્રવાહીમાં રૂપાંતર પામે છે. માટે આપણે કહી શકીએ પરંતુ વાયુને ઠંડુ પાડતા અથવા દબાણ આપતા તે
प्रवाही माँ, रूपांतर पामे छे। जो वायुना अणुओ वच्चे नु आकर्षण नहीवत होय तो तेओ प्रवाही में रूपांतर पामी शके नहीं। माटे कही सकीए के जो वायुओना अणुओ वच्चे नु आकर्षण नहिवत होय तो वायुनु प्रवाहीकरण शक्य बने नहीं। वायुनु प्रवाहीकरण शक्य बने नहीं। माते पेली धारणा खोटी छे। हवे आपने बीजे धारणा माटे विचारीए कि जो बीजी धारणा साची होय, बीजी धारणा साची होय तो वायुना सैद्धांतिक वायुना सैद्धांतिक अने प्रायोगिक आलेख सरखा प्राप्त थाय। प्रायोगिक आलेख सरखा प्राप्त थाय परंतु हकीकत में एवं थतो नथी। परंतु हकीकत में एवं थतु नथी। माटे बीजी धारणा होती छे। એટલે કે આપણે કહી શકીએ કે માટે આ બંને પૂર્વધારણાઓનો સુધારો કરવો જરૂરી છે। હવે તેના માટે આપણે ભણીશું વાયુઓના અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ। અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ સૌથી પહેલા આપણે જોઈએ તો જો વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવતું હોય તો આપણે એક પાત્ર લઈએ તો આ પાત્રમાં વચ્ચે રહેલા કોઈ પણ અણુને તેની બધી જ દિશામાં ગોઠવાયેલા અણુઓ દ્વારા એક સરખું આકર્ષણ બળ લાગુ પડતું હોવાથી તેના પર પરમાણ્વીય આકર્ષણ બળ શૂન્ય થશે। એટલે કે હું અહીંયા દોરીશ
ધારો કે વચ્ચે કોઈ પણ અણુ રહેલો છે તો તેના પર આકર્ષણ બધી દિશામાં લાગશે। એટલે કે આપણે કહી શકીએ કે વચ્ચે રહેલા કોઈ પણ અણુઓને તેની બધી જ દિશામાં ગોઠવાયેલા અણુઓ દ્વારા એક સરખું આકર્ષણ બળ લાગતું હોવાથી તેના પર પરમાણ્વીય આણ્વીય આકર્ષણ બળ શૂન્ય થશે। હવે ધારો કે પાત્રની દિવાલ તરફ આ અણુઓ જશે તો પાત્રની દિવાલ પર વાત કરીએ તો અહીં આપણે કહીશું પાત્રની દિવાલ પાસેનો અણુ અને આમાં પાત્રની વચ્ચે રહેલો અણુ હવે પાત્રની દિવાલ પાસેનો અણુ દિવાલ સાથે અડવાની તૈયારીમાં હશે એટલે કે દિવાલના સંપર્કમાં આવવાની તૈયારીમાં હશે ત્યારે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક જ બાજુ અણુઓનું પરિણામી આકર્ષણ બળ લાગવું પડશે। જ્યારે પાત્રની વચ્ચે રહેલા અણુમાં અણુઓનું પરમાણી આકર્ષણ બળ શૂન્ય થશે જ્યારે અહીં એક જ બાજુ અણુઓનું પરિણામી આકર્ષણ બળ લાગવું પડશે એટલે કે તે શૂન્ય થશે નહીં અને દિવાલથી વિરુદ્ધ દિશામાં તેને ખેંચવા પ્રયત્ન કરશે। આમ અંદર તરફ ખેંચાતું આકર્ષણ બળ અણુને દિવાલ સાથેની અથડામણમાં અવરોધ ઉત્પન્ન કરશે। તેથી માપવામાં આવતું વાસ્તવિક દબાણ તે આદર્શ દબાણ કરતા ઓછું થશે એટલે કે અહીં આપણે લખી શકીએ તો આકર્ષણ બળ પરિણામી આકર્ષણ બળ ઉત્પન્ન થશે અહીં પરિણામી આકર્ષણ બળ શૂન્ય થશે એટલે કે આપણે વાત કરીએ કે પાત્રની દિવાલ પાસેના અણુઓને લીધે ઉત્પન્ન થતું આકર્ષણ બળ આદર્શ દબાણ કરતા ઓછું હશે આદર્શ દબાણ કરતા ઓછું હશે એટલે કે આપણે સમજી શકીએ।